ગયા અઠવાડિયામાં આપણે બાપાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ તારીખ વીસથી ચોવીસમાં ઉજવ્યો એ જે પ્રાગટ્ય ઉત્સવ હતો એમાં હરિસ્મૃતિ ગ્રંથની પારાયણ રાખવામાં આવેલી હતી અહીંયા જે હરિભક્તો પધારે એમણે લાભ લીધો અને લાઈવ ટેલિકાસ્ટ ઉપર પણ ઘણા હરિભક્તોએ લાભ લીધો હજુ પણ કોઈએ જો એ લાભ ન લીધો હોય તો યુટ્યુબ ઉપર આપણી આ આખી કથા છે તેનો લાભ લઈ લેજો અને એ જે પારાયણ એ પહેલાં ત્રણ દિવસની આપણે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર હતી એ શિબિરના પ્રારંભે સદ્ગુરુ શ્રી વિશ્વપ્રકાશ સ્વામીએ મંગલ ઉદ્બોધન કરેલું એના અંશ આ વખતે આપણે આ સત્સંગ સભામાં લઈશું તો હું સર્વે મુક્તને વિનંતી કરું તમે શું તમે બધા ખૂબ ધ્યાનથી સ્વામીના વચન સાંભળજો અને ત્યારબાદ આપણે સ્વામીના આશીર્વાદ લઈ બે મિનિટ ધૂન કરી અને આજની આ શિબિરની આપણે આ જે શિબિરનો જે અંશ છે એના જે અંશ છે આપણે લેતા રહીશું અને આજની સભામાં આ એક અંશ લીધો છે ફરી પછી બીજા જે અંશો છે એ લેતા રહીશું તો આવી રીતે આજની આ સભાની પૂર્ણામૂતિ સહજાન સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય सद्गुरु श्रीनिजय ने जय वाणी मंगल रूपिणी च सिता यस्यास्ति वे मङ्गल नेत्रे मङ्गलदे दोर्विलसितं नृणं परा मङ्गलम् वक्रमङ्गलक्रोशपादचलिता यस्याखिला सोया मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रिया नित्यं क्रियाङ्गलम् सदानन्दबोधि स्मितरुचिरपूर्णेन्दुमदन प्रफुल्लाम्बो जन्म सदसदृशोभा क्षयुगल कृपापारितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति सहि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाबुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचिन्तय श्रूयतां देवदेवेश स्वामिनारायणप्रभो त्वदीयेनावधानेन ना कथयिष्येष्माकथावतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः <coughs> <coughs> बोलो सहजानन्दस्वामी महाराज હરે કૃષ્ણ મહારાજની મા પાશ્રી સદગુરો શ્રીની સ્વામીનારાયણની જય દિવ્ય શભામાં પ્રત્યક્ષન પ્રગટ બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના અનાદિ મહામુક્ત રાજ બાપાશ્રી અનંત મુક્તો અનંત સદગુરુઓ એની આ દિવ્ય સભામાં ઉપસ્થિત શિયરીના લાડેલા સર્વે મુક્તો ગામો ગામ ધામોધામથી પધાયેલા સર્વને ભાઈઓ બહેનોને સર્વને ભાવથી નવા વર્ષના જય સ્વામીના જ્ઞાન ધ્યાન ઉપાસના એટલે એક પહેલાં મારી બધાને નમ્ર વિનંતી છે કે આ શિબિર છે જ્ઞાન ધ્યાન ઉપાસનાની શિબિર છે એટલે જ્યાં સુધી કથાવાર્તા કરતા હોય ચાલતી હોય ત્યારે કોઈએ આંખું મીચીને બેસવું નહીં એક તો આનો નિયમ છે તમે ધ્યાન આવવાનું છે અડધી કલાક એ વખતે તમારે બધી વૃત્તિ સંકેલી બેસી જવાનું પણ જયારે આ ચાલતું હોય ત્યારે શ્રોતા વ્રક્ અરસ પરસ રિફ્લેક્સ થતા હોય ને ત્યારે એમાંથી જે જ્ઞાન પ્રગટે છે આ કોઈ એમનામ આવતું નથી તમને એમ કે આપણે બેસી જઈએ બેસી જાઓ અમને તમારી સ્થિતિ છે એટલે તમને આ થાય

ભાવ વિભોર થઈને આ બધુંય કરવાનું અમારે તો અંતરમાં આનંદ છે તમારે છે પણ બીજાને આપો ને તો તમને અંદર સામે ટકોર કે ટકોર કરવી પડે તમે આ શિબિર નું પ્રારંભ કર્યો આપણને ખબર છે બે આરતી બોલાય કેટલી નથી ખબર તો વાઈટ ટુ કોરી લઈને મૂકી દો સ્વયંસેવક થવું છે જી રાખવું જોઈએ થોડું કા વાયટું મોટી રાખવી જોઈએ આવડી આવડી વાયટું રાખો બે કડી બોલાય ત્યાં પૂરું થઈ જાય અરે આપણે તો મહિમા છે પણ કોઈ પણ આવ્યો હોય ત્યારે એને પણ બીજો કોઈ ભાવ સંકલ્પ આ ધ્યાન રાખો આ ધ્યાન છે પાછું તમે કહો નકરું મૂર્તિ જારીને બેહી જાઓ એ ધ્યાન સાચી વાત સત્સંગી જીવનમાં કથા આવે છે તૃતીય પ્રકરણમાં અનકોટ લીલાની શ્રીજી મહારાજે જીવબા લાડુબા ગંગામાં આદિક મોટા મોટા જે બહેનો પવિત્ર થતા એને કીધું તમારે બહેનો ઉપર ધ્યાન રાખી અને સેવા કરાવવાની અણકોટની સેવા ચાલતી હોય પૂરી વણાતી હોય થેપલા બીજું થ્રીજું શક્કરપારા કચોરી પકોરી આ બધું જે થતું હોય તો એમાં એવું લખ્યું સત્તાંદ સ્વામી કે જે કાંઈ તરતા હોય તો એને ભગવાનની મૂર્તિ દેખાય હવે વિચાર કરો તેલ ઉકળતું હોય આ થતું હોય એને મૂર્તિ દેખાય તો શું કાર્ય થતું પણ થાતું તું તમે કહ્યું ન થાય આમ ન થાય કેમ ન થાય થાય છે કરે છે ને કર્યું છે તો હવે આપણે વાંચી બધું ક્યાં મૂક્યું અભેરે ચડાવી દીધું સત્સંગમાં મહારાજ કે આ જે બધા જે શાસ્ત્રોની અંદર જે વર્ણન છે તો એ ધ્યાન કરવાનું છે ને ધ્યાન રાખવાનું છે

ઉપનિષદ નો મંત્ર લાવીને મહારાજ આગળ પોતાનું મન જીત્યું એને સારું જગત વશ કર્યું છે જીત્યું છે તો મન કઈક જુદી જુદી આય છે ને ધારણા એને એના એના સ્વભાવ એનું જે આ ગુણ એટલે મહારાજ ને કેવું પડે મનને જીતવું હોય એને કોણ શું જીત્યું જગત આખું જીત્યું છે તો હવે મન ક્યારે જીતા કે વિષયમાંથી વૃત્તિ હટી જાય પાછી વળે ને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય જે સમયે જે કાર્ય જે કરવા બેઠા હોય તે સમયે તેજ થાય ગલોલા ગલોલાના માવા ભગત એની કથા શાસ્ત્રમાં લખાણી આચાર્ય રઘુવીરજી મહારાજના ધર્મ પત્નીને પંચતિથી કરવાનું ઈચ્છા થઈ એટલે ગુણાતીતાના સ્વામીને પત્ર લખો સમાચાર મૂકલા કે આવી રીતનું છે માટે એક વ્યવસ્થા ગાડાની અને સારો પાર્ષદ કોઈ હરિભગન એને લઈને જાય ને તિથિ દર્શન કરાવે પ્રસાદી એટલે સ્વામીને તો ભાઈ આ તો સર્વોચ્ચ સ્થાન છે સત્સંગમાં વ્યવસ્થા કરી આના માટે એક સારો ભગત નજર ફેરવી સ્વામી એટલે એમાં માવા ધ્યાનમાં આવ્યા માવા કીધું ભગતમાં સ્વામી તમે કીધું મને સારો સત્સંગ નો યોગ મળશે સારી સારી વાતો ભગવાનની મહિમાની આ બધી સાંભળવા મળશે તૈયાર થઈ ગયા ગાડું જોડાણું બધું હાલતું થયું વેલડું અને મર્યાદા પ્રમાણે ચાલે છે અંદર બધા બેઠા છે સાંખ્યોગી બહેનો હોય ગાદીવાળા હોય બધું હોય તેવામાં અને અંદર બેઠા પછી આ બધી વાતો ઉપડી શું ઉપડી તમને ખબર છે પણ બધી વાતો એવી વ્યવહારની નાની કોઈની નાગી નાન પાછી થવા માંડ્યો એટલે કે હારું બા કરી ગયા મને એમ હતું કે કઈક ભગવાન ના મહિમાની ને કઈક સત્સંગ આ બધી વાતો સાંભળવા મળશે તો સેવા થાય અને આપણને જ્ઞાનની વૃદ્ધિ થાય તો એ વખતે માવા ભગતે વિચાર કર્યો કે આની તો કોઈ આપણે જરૂર છે નહીં તો એને કાનની વૃત્તિ હા કાનની વૃત્તિ ખેંચી હૃદય આકાશમાં જોડી દીધી ભગવાનની વૃત્તિમાં અમરાય નહીં કાન છે પણ શું થાય છે એ કાંઈ બંધ કરી દીધી સ્વિચ ઓફ ઓન ઓફ કરી બંધ કરી ગાડું હાયલું જાય ક્યાંક ઊભું રહેવું પડે પાણી પીવું પડે આ બધા જે દેહના ભાવ એ બધા જણાવી ના રહે નહીં એટલે જવું પડે બાથરૂમ બીજું ત્રીજું એટલે બૂમો પાડે અંદર બેઠા બેઠા પણ સાંભળે કયો સાંભળે તો ઊભું રાખે ને સાંભળે નહીં એટલે ગાડું ઊભું ન ઓ ભગત અને આ પાછો ધરમ અડાય નહીં ભગતને નકર તો બાવડું જાળીને ખખડાવે ગયેલા આ જાગને શું ઉદતો છે પણ એ થાય નહીં બુમો પાડે આંભરે નહીં ગાડું આવેલું જીવન બધું પૈતું તો ખરું પણ આવ્યા પણ ફરિયાદ આવી ગુણાતતા સ્વામી પાસે સ્વામીને કે આવું થયું એમ અરે કરી આ તો મેં સારો ભગત જાણીને મોકલો ને આવું કર્યું ખોટું કહેવાય એમ પણ આ કાંઈ આપણી ગોળે સાંભળી લે એવા હાંભળીને નિર્ણય કરી લેવાય નહોતા એટલે તરત જ ને આપણે તો સાંભળ્યું નથી નિર્ણય કર્યો પણ જોવો આંખું આપી છે તમે જોઈને પછી આંખને કાન હારે રાખો એમના બધું બફાય છે ને ઊંધું ઊંચું થાય અને અપરાધ થાય એટલે માવા ભગતને બોલાવ્યા સ્વામીએ બોલાવીને કીધું ભગત તમે આવું કર્યું આ બધા હેરાન થઈ ગયા યાત્રામાં સુખ ન આવ્યું જ્યારે મા બાપ તમે તો મારા સર્વસ્વ છો એટલે મને વાત સાચી છે પણ સ્વામી આવું હતું એમ હા પછી મારે શું કરવું કહો મને ભગવાનનો મહિમા કે આવું આમ ઈચ્છા હતી પણ એ કાંઈ થયું નહીં આ કાર્યની બધી વાતો થઈ કારણ છૂટી જાય એવું લાગ્યું એટલે મેં વૃત્તિ ખેંચી લીધી સ્વામી એવા રાજી આ માથા ઉપર આત્મિકા હા બરાબર તમે કર્યું છે દુનિયાને જે માનવું હોય જે કરવું એ કરે આમ જ થાય કે આવું કેનાર કે આવા મોટા આમ થયું ને તેમ થયું ને બધું થાય કે નહીં પણ ના વૃત્તિ ખેંચવાની શક્તિ આ જ્ઞાન આ મહિમા ભગવાનનો આપણા મનને કાબુ કર્યું હોય મનને જીતતું હોય તો કોઈ કાંઈ તકલીફ થાય બાળપણા મારા ચા ભજને બાળપણ મારા ચા ભજને બીજું ગાય ગાય મુ બાળપણમાં ભગવાનના ભજનમાં કોણ ખુશાલ ભટ્ટ હવે આપણે આમ કહીએ કે એ તો બાળપણમાં જ ભજનમાં લાગી ગયા ભગવાનની મૂર્તિમાં એ તો અનાથી મુક્ત હતા એ લ્યો પછી આપણે ગાડું નાખી જય સ્વામિનારાયણ એ હતા તો આપણે નથી આપણે કહીએ છીએ કે બધા સત્સંગ મે જન જે તે તે આધારણ સ્વામી કહે છે અત્યારે આ વર્તમાન કાળમાં સત્સંગમાં જે આવ્યા કોણ સંત હરે જન બાયો તેવાયે હે જે તે સંત હરે જન બાયો તે સબહે મુક્ત અનાદે જે સબહે મુક્ત પણ સ્વભાવ ભૂલ ગઈ આ જે ભાવ છે પણ શું છે ભૂલી ગયા ભાવ માયાના આવરણમાં ક્યાં એવા જ રીતે બધું ભૂલી ગયા છે કે અમે તો આ છે અમે આ છે પણ એમ તો આવી આવી વાતો તો આમાં પડી છે પણ એનો આત્મસાક્ષાત્કાર અનુભવ જ્ઞાન દઢ કરવાનું છે આના માધ્યમથી આ જ્ઞાન ધ્યાન શિબિરો જે આપણે કરીએ છીએ ત્રણ ત્રણ વખત એમાં બધા આપણે આવીએ છીએ એ આપણા અહોભાગ્ય છે આપણને બોલાવે છે એવા મહારાજને મુક્તને પણ ધન્યવાદ છે અને આપણને અહીંયા હાચવે છે એથી એ વિશેષ ધન્યવાદ છે કે આપણી અવરાઈઓ હરિસમૃદ્ધના લઈ કેટલાયની અવળાઈ સાંખતા ડ્રગે દીઠા છે શું એ નો એ વખતે નહોતા કરતા એવું નથી અવડાયો કરતા હતા પણ એને સાંખીને સહન કરતા હતા આ તો આ જ ભગવાન સ્વામિનારાયણ એ અનાદિ મુક્ત ન આપણી અવડાયો અમે જોયા થાય માટે મે હું આદિ અનાદિ આતો એટલે આપણે આમ બેઠા હોય ને ત્યારે આપણી સ્થૂલ વૃત્તિ આમાં સભા સામે છે પણ એક પ્રેમયુક્ત જે વૃત્તિ છે એ આત્મા આકારે અંદર આવી રીતે વચના લખ્યું ને કે આવી રીતે ભગવાનનો મહિમા મહાત્મા અને આવી રીતે અખંડ સ્મૃતિ રાખે તો આવી સ્થિતિ થાય છે વાર નહીં કૃપા કરે એટલે જીતમ જગત કે મને અત્યારે મુક્તાન સ્વામી પૂછ્યું કે મહારાજ આ વિષયમાંથી પ્રીતિ ટળીને ભગવાનમાં આવી વૃત્તિ પ્રેમ બધું થાય તો એના માટે શું સાધન ત્યારે મહારાજ કહે છે કે એક તો આત્મનિષ્ઠા અતિ અતિદ્રઢ જોઈએ અને બીજું મહાત્મ્ય સહિત ભગવાનનું જ્ઞાન મહિમા બે અતિ દઢ હોય તો મહારાજ કે ગમે એવો આશક્તિ હોય તો તૂટી જાય છે પ્રીતિ હોય આ હોય તો આપણે એ જ કરીએ છીએ એ જ કરવાનું છે કે આવો સત્સંગ મેળવો છે એનો મહિમા છે સેવા કરીએ દેહથી સેવા કરીએ ઇન્દ્રિયોથી ભગવાનમાં જોડાયેલા રહીએ અને ભગવાનનો મહિમા સમજીએ આ સત્સંગ જે મળ્યો છે એ એમના મળ્યો નથી કાંઈક પૂર્વનું કાંઈક મારું પુણ્ય હશે અનેક જન્મમાં કાંઈક કરતાં સત્કર્મ કરતાં કરતાં અત્યારે મને ભગવાને આ સુંદર મજાનો યોગ આપ્યો છે એ તો અનેક જન્મ સંસિદ્ધ સ્તત્વતી પરામ ગતિ અનેક જન્મના આપણને ક્યાં ખબર છે આ સત્સંગ એ કઈ જેવી તેવી વાત નથી દુર્લભ છે દુર્લભો માનસો દેહો દેહિનામ ક્ષણભંગુરમ તત્રાપી દુર્લભમ મને વૈંકુઠે પ્રિય દર્શનમ ભગવાનના સાક્ષાત દર્શન થવા એ અતિ દુર્લભ છે છેલ્લી પ્રાપ્તિ છે સમજા તો ચૈતન્ય સ્વરૂપ હું શુદ્ધ છું અવિનાશી છું અને દેહ છે એ જળ છે નાસવંત છે દુઃખરૂપ છે આમાં કાંઈ સારું છે આ વ્યક્તિ બરાબર આપણે સમજી લીધી છે તો એની દઢતા અસર થઈ જાય ઊંઘમાં પણ ક્યારેય એ એક મનાય નહીં અને આવો મહિમાનો કેફ જ્યારે એમાંથી જ્યારે ચડે છે ત્યારે મહિમા વિચારતા વિચારતા એને શું થાય છે કે ગૌલોક શ્વેદ મૈખુદ બદ્રિકા જે અનંત ધામો છે અનંત ધામના ધામીઓ છે એ બધાના નિયંતા સર્વના કારણ એવા પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ મને થઈ છે પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે આના ઉપર બાપાએ બહુ જ વિવેચનમાં સ્પષ્ટ કર્યું પ્રત્યક્ષ એટલે શું તો એ બધી તમને ખબર છે હું બોલવા જાઉં તો ક્યાંક શબ્દ આગો પાછો થાય મારે એટલું બધું જ્ઞાન ન હોય તો તમે પાછા પકડો સ્વામી તો ભૂલી ગયા લાગે છે એટલે એના કરતાં તમને ટૂંકમાં જ કહું કે રહસ્યાર્થમાં બાપાશ્રીએ જે વાત કરી છે કે પ્રત્યક્ષ પ્રગટ એનું વિશ્લેષણ બહુ સ્પષ્ટતાથી આપણને સમજાયું છે તો એ પ્રત્યક્ષણ પ્રગટ મળ્યા પછી આપણે ક્યાં બાકી રહ્યું એ ગોપીઓને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા ને એમ બોલી કે જ્યારથી અમને આ કૃષ્ણનું દર્શન થયું સ્પર્શ થયો છે ત્યારથી અમને સંસારના બધા સુખ છે કેવા થઈ ગયા ઝેર જેવા થઈ ગયા હવે ઝેરનું કોઈ પારખું લે કે લાવો કેવું આ અમૃતનું કોઈ અત્યારે કે ભાઈ અમૃત લાવો કેવું લાગે પણ ઝેરનું કોઈ કેક લાવો એક ટીપું બુંદ મૂકી દેવી ખબર પડે હે કોઈ લે અનુભવ કરે તો એમ સર્વ વિષય ઝેર જેવા થઈ ગયા છે મનની ઈચ્છાઓ હેરાન કરે છે ને બીજું આપણને શું છે અંદર ઈચ્છાઓ પડી હોય તો એ દુખ આપે કોઈ જાતની ઈચ્છા જ ન હોય તો એને કોણ દુખી કરી શકે તો એવું આવું થાય અને એ ભગવાનના મહાત્માનું જે જ્ઞાન અને આ આત્મનિષ્ઠા એમાંથી જે જ્ઞાન પ્રગટે છે એમાંથી જે વૈરાગ પ્રગટે છે એ શાશ્વત વૈરાગ છે ત્યાગનો ટકેરે વૈરાગ વિના આવો આ વૈરાગ્યો ઈ આ હારિ ભક્ત આ બધા જે થઈ ગયા એને હતો એટલે એને કોઈ કોઈ કાંઈ પરાભવ પમાડી શક્યા કામ ક્રોધાન આ કોઈ ન આવી શક્યા એટલે બ્રહ્મા રિ એટલે ભગવાનનું ભજન ભગવાનનો મહિમા એટલે સંતો વારે વારે ગાય છે શ્વાસ ઉઠે ત્યાં સ્મરણ કરે શ્વાસ ક્યાંથી ઊઠે છે ક્યાંથી ઊઠે છે નાભીમાંથી

હું જેનું ભજન કરું છું એ કેવા છે નામી સહિત નામ ઉચ્ચારણ કે આ જેવા બીજો કોઈ છે નહીં અને આ સર્વોપરી સર્વના આધાર સર્વના કારણ સર્વના નિયંતા એવા ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન એવા ભગવાન સ્વામિનારાયણ એ મને પ્રગટ પ્રત્યક્ષ મળ્યા છે એનું હું ભજન કરું છું તો બળ કોનું ભગવાનનું સાધનનું નહીં સાધનનું બળ રાખવા જાય તો તમે છે ને તૂટી મારીને તમને પછાડે મારે સાધન કરીને આમ કરી લો ના ના કેવલ કૃપા કેવળ કૃપા અનુગ્રહ એટલે જ આપણને કહે છે ને તમને કોણ મળ્યું છે સાધ્ય હા સાધ્ય મેળા છે ક્રિયા સાધ્ય નહીં ક્રિયાની હામે જોઈએ તો આ મળે કઈ ન મળે એટલે લખે છે પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે પૂર્વનું પુણ્ય થયો स्वामि આપણને મળ્યા છે એ આ છે તો આપણે અપૂર્ણપણું છે અપૂર્ણપણું છે ને આવીએ છીએ ની અપૂર્ણપણું છે ને આ કે બધું આયોજન ના એમને રાજી કરવા માટે એમની પ્રસન્નતા માટે બાકી અમારે આમાં કાંઈ અપૂર્ણપણું છે નહીં એટલે પૂર્ણ રૂપ માનીને ભગવાનનું જ્ઞાન ધ્યાન અને ઉપાસના એની દ્રઢતા કરવાની છે છકી જવાનું નથી અને અપૂર્ણપણું પણ માનવાનું નથી તો જ્યારે એ શ્વાસ ઉઠે છે ત્યાં ભજન થવા માંડે ને પછી એ બંધ થાય નહીં પ્રેક્ટિસ અનુભવ અભ્યાસ એનો અભ્યાસ આ બધાએ અભ્યાસ કર્યો છે જેના જેના શાસ્ત્રમાં નામ લખાણા એનો અભ્યાસ છે એટલે ભગવાન જેવું કોઈ છે નહીં નહીં એના જેવું કોઈ થઈ શકે પણ એક મેવા દ્વિતીય બ્રહ્મ એક એવા ભગવાન તત્વ જે સ્વામિનારાયણ એ છે એના ઉપર બીજો કોઈ છે નહીં અને એની આપણને પ્રાપ્તિ થઈ છે એ ઓરખાણા છે એ મળ્યા છે તો એવો મહિમા અખંડ જ્યારે રહે ત્યારે આપણને દિવ્ય ભાવ પ્રગટે છે એમ થાય ત્યારે મૂર્તિ હારી ની એમ કરતા લક્ષ

વાત છે ને કલ્યાણ સંઘ દરબાર બાપુની ધ્યાન કરતા હતા નહોતા કરતા ધ્યાનમાં આગ્રહી હતા ધ્યાન કરતા હતા બાપા એ પૂછ્યું બાપા કે ધ્યાન કરો છો મૂર્તિ દેખાય છે સુખ આવે છે ધ્યાન તો કરું છું પણ બાપા જોઈ એવું સુખ કે એવું કઈ થતું નથી તો ધ્યાન કરતા હતા પણ ધ્યાન કરવાનો સમય ધ્યાન કરવાની જે આ બધી વાત કથા વાર્તા થતી હોય ને ત્યારે ગમે એવું તમારી સ્થિતિ હોય તો એ વાર્તા જ્યારે આવું થતું હોય અહીંયા પોતાએ હાજર થઈ જવું જોઈએ મહારાજનો એવો પ્રશ્ન છે વચના કે એવો આપદકાર આવે ત્યારે ધર્મ રાખવા જાય તો ભક્તિ રાખવા જાય તો ત્યારે બ્રહ્માંડ સ્વામી કીધું કે મહારાજ જે હોય ત્યારે એ જે કે એમ કરવું એ તો કે ન હોય ત્યારે શું ચાલો મનુષ્ય રૂપે નથી હાજર નથી આપણે માનો કે પૂજા કરવી આ નિયમ કરવા એ ધર્મ છે ના બરાબર મોડું ઉઠાણું આપણા સમય પ્રમાણે છ વાગે આરતી થાય જ્યાં જે સમયે થતી હોય ત્યાં આની વાત પણ અહીંયા છ વાગે આરતી થાય પછી આપણે બધા ધ્યાનમાં બેસીને પછી કથા વાર્તા આ આપણો નિયમ છે ને હવે તમારે આ બધું બાકી છે પૂજા નિત્ય કર્મ અને અહીંયા આ બધું સમય ચાલુ થઈ ગયો તો શું કરવું પહેલાં નિયમ કરવા ધર્મ પ્રમાણે કે પછી કથામાં આ બીજ હાજર થાવ શું કરવું હા તારે એ છે બધું સમજવાનું છે આપણે તો કઈ આમાં ન જવાય બોડે થાય ફરી લઈ જાઓ પૂજા કરવા બે ત્યારે શું થાય પણ આ પછી કથા થઈ છે પૂજા પછી થશે નિયમ પછી થશે કથાનો સમય ગયા પછી એ શિવલાલ છેઠ બજારમાં નીકળી ગયા ને કથા વાર્તા એ આખા સ્વામી ચાલુ કર્યો ને જાય આમ એવી વાતો તેથી ઉઠી અને શિવલાલ શેઠ તો એ બજારમાં જ્યાં છે કાંઈક કામ પ્રસંગ જે કંઈ લેવાનો હોય છે તે આ કથા ચૂકી ગયા અને આવ્યા એટલે સ્વામીને રાજી થઈને દંડવટ કરીને કે સ્વામી આજ તો એક રસોઈ લઈ આવ્યો એમ કે અમારા જેવા હૈશે રાજી થઈ જાય તમે પૈસા લાવો રાજી થઈ જાય એવા નહોતા એ એવા નહોતા એટલે એને દંડવટ કરીને કીધું સ્વામી રસોઈ લાવ્યો સ્વામી કે શું કર્યું સ્વામી બજારમાં જતો તો દ્રષ્ટિ પડીને અમારું વેપારી જીવ એટલે એ બધું જાણી લીધું એટલે આયાથી લીધું ને અહીંયા દીધું એમાં પાંચસો રૂપિયા કમાઈ ગયો આ થા રસોઈ એ જમાના પાંચસો કોને કરવા લાગે સામી કે શું ધૂળ કર્યું કે ડૂહાંનો વેપાર કરે કોઈ ઢૂહાં સમજાય છે ને તમે તો બધા હા ઉઘમરલાયક છો એટલે ઢૂહાં તો ખબર પડે પણ શહેરમાં રહેતો એને છોકરાઓને ધૂઆા ખબર ન પડે ઢૂહાં એટલે શું બાજરો જે ડુંડા લઈને એના પગાર ના પગાર નાખે અને પછી બાજરો ચોખ્ખો થઈ જાય જે ફોતરી હોય ને ઉપરની એને કહેવાય ઢુંહા એ ઢુંહાનો વેપાર કોઈ કરે કે આ ખરીદી લઈએ ક્યારેક ભાવ ઊંચકાય છે તો કામમાં આવશે ત્યારે ગુણાર સ્વામી જાય ખરે ખરા હવે આ વાતું લાવી ગયા આ જે વાતું થઈ જાય છે નીકળી છે એ વાતું લે બીજું તો બધું મળશે આવું વડીન કોણ વિના સાચી કોણ કહે સંત વિના સાચી કોણ કહે સારા સારા સુખ સાચી કોણ કહે હૃદયમાં દયા છે એ ભગવાન કરુણામૂર્તિ છે દયાળુ છે એના એ મુક્તો પણ એવા કરુણામૂર્તિ દયાળુ છે એટલે કે છે હમણાં કે શાંત વર્ષે છે એક ચિંતામણી હોય તો કાફી છે એક એ આપણે જો વાતું કરીએ સાંભળીએ પણ જોયો હોય ને હાથમાં આવી ગયો હોય તો બીજી માથાકૂટ મૂકવા રેવડે પાટાને અડાડી દે સુર કરતું બધું લોઢા હોનું થઈ જાય ડબ્બા ને બબ્બા બધું કાપી કાપીને વાપરા કરો તો ચિંતામણી આટલો પાવર ચિંતામણીનો આ તો ચિંતામણીની ખાણ એક નહી ખાણ આવું લખ્યું પરમ હમ પણ મહિમા નથી બાળકના હાથમાં છે મહિમા હોય તો જાયલો રે બાપા કે જો એવો મહિમા સમજાય ને તો સમુદ્રમાં કૂદી પડે એ મહિમા તો મહારાજે પાણી માગ્યું વર્તાલના મંદિર ઉપર બ્રહ્મચારી મંદિર ઉપર હતા પ્રદક્ષામાં રૂપચોકીમાં મહારાજે પાણી લાવો આવું કીધું ત્યાં તો બ્રહ્મચારી પગથિયા ગોતવા નો રિયા અહીંયાથી કૂદકો માર્યો નીચે પડ્યા ચાર પાંચ ફૂટ વિચાર કર્યો દેહને વાક્ષિક ભાંગશે તૂટશે કાંઈ નહીં ત્યારે એ આપણે વાતો આંબરે પણ આપણે એવું નથી કરવું ભાંગવું નથી તોડવું નથી હાજુ રાખવું છે પણ કાંઈક તો થોડોક તો વિચાર કરવો પડે કે નહીં હે કનજી બાપા જાગતા રહીજો આમ અંધારું પડે નથી દેખાતું આવું છે બોલો આ સભા તો દિવ્ય છે આમાં બધા મુક્ત બેઠા આપણે બેજી પણ જે કાંઈ વાત થાય નવો હવો આવ્યો હોય એને કાંઈક અસર થઈ જાય એટલા માટે આવા શબ્દો કદાચ આવતા હોય તો રાજી રહેજો હા ભાઈ એમ થાય કે આમાં ક્યાં વઢવા જેવા એ કંઈ છે નહીં હા તો વાંચીશ પણ જે વસ્તુ આપણા ઓલામાંથી જતી રહે એટલે આપણને એમ થાય કે જેવું છે એવું બાપા કે ખજાને પડતું નથી ખજાને પડે તમારા ખાતામાં હોય હો ટકા શું ક્લિયર થાય જમા થાય એટલા માટે તે જો મેં મૂર્તિ છે એ મનુષ્યાકાર ને આમાં એ કલ્યાણ સંઘ બાપુને મહારાજ બાપાએ કીધું કે આજ આવજો કથામાં મંદિરમાં ધ્યાન કરો છો સુખ આવતું નથી આ હવે આ એક કાંઈ કોઈ સામાન્ય મૂર્તિ તો નહોતા પણ કેટલી દયા આમ હાથ લઈ પકડીને લઈ ગયા સિંહા છે ને આમે આને શું કહેશો આમ જ્યાં લેકો કર્યો ને જરા તેજમાં તેજમાં મૂર્તિનો આમ સાક્ષાત્કાર દિવ્યો દિવ્ય આટલો આમ આમ અવિ સાધનથી થાય તૂટી તોય ન થાય પણ આગ્રહ હોય મંડો રહેતો હોય એના ઉપર કૃપા થાય આપણે આ આવું મોટું સ્થાન છે કાંઈ ઓળખાણ કોઈ આવ્યો હોય કાંઈ જ ન કરે તમે બધા જોડા જ્યાં ત્યાં કાઢીને જતા રહો એ જોડા સાફ કરીને ગોઠવે તો ભલે તમારે ઓળખાણ નથી પણ રાજીપો થાય કે ન થાય હે અને એમ થાય કે આનું આપણે લઈ જાણી લઈએ આપણો આ તો કામમાં આવશે અને આપણે ક્યાંય ઓછો હોય તો એને ગાડીમાં બિહારીને લઈ જાય હાલ ને તું બોલો અને આપણે ખાલી જોડા આમ કાઢે હે જોડાયા ઓલું કચરો પડ્યો તે તું શું કરવા આવ્યો છું જોવા આવ્યો છો કે સેવા કરવા કાંઈ કરવું નહીં અને ખોચા કાઢવા કે કોઈને ઓલું કરવું એ સિવાય બીજું કાંઈ આવડતું નથી કેમ કથામાં બેસતા નથી જેને છે ને એને કથાનું અંગ નથી કથામાં બેસતા નથી એટલે ઘડતર થતું અને અડો ત્યાં રાઈડ પાડે ગઈ અહે શું કરો તમે તારે ટેટું ચિતરવું છે અને ઓલી કાતર ચલાવવા દેવી નથી ઓલી ટૂં ટું થાય અને સહન થતું નથી તો પછી ટેટું ક્યાં ચેતરાય હવે એક નાનું એવું ચિતરાતું નથી તો આત્મભાવ દ્રઢ કરાવો દેહ ભાવ કાઢવો અડાઈ નહીં ક્યાંય જ્યાં અડો અહીંયા રાઈડ પાડે ઇન્દ્રિયોને ઉપર ઘા ન કરાય ન દેહ ભાવ ઉપર ઘા કરાય ન કાંઈ કરાય ને આપણે મુક્ત થઈ જવું છે એ કરી દે એની વાત નથી કહેતો ગમે તેને કરી દીધા છે ને કરી દે એને આપણે જાણતા નથી એ એમની સત્તા છે સ્વતંત્ર છે પણ આપણે એક નાની નાની આવું ધ્યાન રાખીને કરવા માંડો ને તો આ ધ્યાન જ છે અને રાજીપાથી જે અંતઃકરણ શુદ્ધ થઈ જાય ને એ આ સાધનથી ન થાય નાની આવા સ્થાનમાં એક નાની એવી સેવા જો હાથમાં આવી જાય ને એની તક ઝડપી લે અષાઢ મહિનો આવે અને વાદળાઓ બંધાય ઘટાઓ જામી પડે અને એમાં ગર્જના થાય તો ઓલી ડેટકીઓ હોય ને એ બોલે ડ્રાઉન્ડ એ શું બોલે ખબર તકે તક તકે તક તકે તક તકે તક અત્યારે તક આવી છે એ તકને ઝડપી લે તો મોતી થાય ત્યારે આ બધું પડ્યું છે હવે આપણે હાથમાં છે પણ ગુંજામાં હાથ નાખતા જ નથી એટલે આ બાપા કે કંગાલ પણ શું વાતું લખીશ શું આનંદ આપ્યો છે આજ આનંદ મારા અંગમાં આવું છે ભાઈ ગજાયગા આજ મેહુલો તે વર્ષે હરિ મંદિર માં હૈ આનંદ લી રે મેહુલો તેવર વર્ષે હરી મંદિર માં હૈ આનંદિય લી રે મેહુલો અખંડ બાપા ક્યાં વર્ષા શાંત વર્ષે છે વસંત ઋતુ બેઠી છે તમને ન્યાલ કરણ મળ્યા છે એટલે હા કેપ ચડી જાય ને તો કોઈનો ઉતાર્યો ઉતરે નહીં અતિ શોભિત સુંદર શામ છબી જો

આમ વીજળીના ઝબકારાની માફક જોઈએ અને આવી રીતે જો એક ક્ષણ દર્શન થઈ જાય તો શું કહે છે લાખો વર્ષ એ સુખમાં હું રહ્યો અને આ તમે આ સંસારના વિષયમાં લાખો જન્મ ધરતા ધરતા ભોગવતા આવ્યા તોય કાંઈ રહ્યું લાગે છે તોય કોઈને એમ થાય છે કે હવે તો ક્યાંય ઘરે જવું જ નથી થઈ જાય તો આજ પહેલો દિવસ છે છેલ્લે મારે વિનંતી જ કરવી ન પડે કે પણ ઠેલામાંથી અમુક વસ્તુ તો કાઢી જ નહીં હોય કે આ ભરવીને કાઢવી વહેલા તદ ભાગતા ભાવે આ વસ્તુ જે છે આ એ તો કરાવવું પડે કાયદેસર પછી મળે નહીં હારું હેરાન થતા જવું પડે એ તો એ જે થતું હોય એની ના નથી આપણે એમાં એમાં આ તો આનંદ કરવા માટે બધી વસ્તુ છે પણ આ ભાવ એટલે બાપાએ જ્યાં ધર્માદાની વાત કરી ત્રણ પ્રકારનો ધર્માદો એમાં ઉત્તમ ધર્માદો કયો છે હા આ છે ને આ ઉત્તમ છે મહિનાની જવા દો પણ એ આપણે એમ કે આ કાઢીને આવું એ તો કેટલાય આમ હડસેલા મારે ને ત્યારે નીકળાય હા નકર તો એક જ સૂત્રમાં કહીને કે એક બે વાળા જે નવાણું એટલે એવું છે આ તમે એમ કરો કે આ કામ પતાવી દો ને પછી દોગું ત્યાં બીજા લાઈનમાં જ હોય જે બીજાની લાઈનમાં ઊભા હોય ને એમ એટલે એ પતે નથી જબ તક રહેગી જિંદગી એ કથા આખી કરે ને તો એક બે કલાક નીકળી જાય બોલો પણ ટૂંકમાં કહી દીધું એમ કેટલા દયાળુ કે એમાં એમાં લાંબુ જવાની જરૂર નથી પણ રાવણ ના કામ નકર અમારે તો ટાઈમ પાસ કરવાનો હોય ને વક્તાઓને એટલે એ ઉપાડે આટલું એટલે બતી ગયું બીજે કાંઈ માથાકૂટ નહીં કારણ કે એમાં કાંઈ મનની વૃત્તિ રોકવાનું નથી આવતું અને આ જ્યારે શબ્દ ઉપર હાલવું હોય આ જ્ઞાનમાં આવે છે તે મૂંઝાઈ શકે એમ કાંઈ હાથમાં જ ન આવતું હોય મૂળ્યું ક્યાંય એમ એવી વાત તમે બસ આ બાપાના બે ભાગની વાત તો સાંભળો એમાં ક્યાંય દ્રષ્ટાંતિ કડી છે ટૂંકમાં એ વાત લખી છે પણ ક્યાંય એવી લાંબી વાત લચ લીધી ટૂંકમાં સાર કહી દીધો કે ભાઈ આ છે એટલે આપણે જો અભ્યાસ હોય તો તરત ખબર પડી જાય આપણને કે ના ના વાત છ ટકા સાચી બોલો ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના આવો મોટો ભવસાગર છે એને તરવા માટે મહારાજે વચનાદમાં બહુ કીધું કે ભાઈ સાગર તરવો અહીંયા તરતા આવડતું હોય તો ભલે ન આવડતું હોય તો એને શેની જરૂર પડે વાહનની જરૂર પડે એમ આ સાગરમાં તરવા માટે ભગવાનના આશરાની જરૂર છે ચોક્કસ જરૂર છે આશરા વિના કોઈ તરી શક્યો નદી તરી હોય તો તરવયો હોય તો તરી જાય પણ જે મૃત્યુ સમય યા છોડીને જ્યારે ભગવાનના ધામમાં જવું એ સાગર જેવો છે ત્યારે એ ભગવાનની શરણાગતિ હોય તો જ તરી શકે બાકી તરાય નહીં એક ક્ષણવાર જો આવી ઝાંખી થઈ જાય ભગવાનના સુખની તો એને કૅફ ઉતરે નહીં હે ગામ કાટિયાવાડમાં એક છે અમરસિંહ ભગત નામ વર્તાલ આવ્યા સમય આમાં પણ મહારાજ હતા નહીં શ્રીજી મહારાજ તો લીલા શંકે લીધી પણ રઘુવીરજી મહારાજ ગોપાનાંદ સ્વામી આ મોટા મોટા મહાન સંતો આ મુક્તો આચાર્ય એ સભામાં બેઠેલા ને આવ્યા દર્શન કર્યા પણ એવું જે હમણાં કીધું ને અંગ કોઈના જોડા હરખા ગોઠવવા પહેલાં તો જમાનામાં આવા ક્યાં બાથરૂમ કે હતા સંડા એ માટલા હોય એ સાફ પાણીના એ વહેલા ઉઠે સાફ કરી આવે ઓલા બધા ગસીન સાફ કરીને મૂકી દે આવી સેવા કરે આવી સેવા એટલી બધી સેવા કરે ને આ રાજીપો ઉતરતો જાય મોટાનો હે અને જેમ આપણે આવ્યા એમ એ બધા આવ્યા હોય હરિભક્તો કેટલાય એની સેવા સેવાના એવો એવો અંતઃકરણ એનું અને રાજીપો મેળવો અને જ્યારે બધાય વિદાયીરી લેવા જાય એટલે પૈગે લાગે રઘુજી મહારાજ પાસે જાય આશીર્વાદ માગે રાજી રહેજો ગોપાણંદ સ્વામીને પૈગે લાગે આશીર્વાદ માગે રાજી રહેજો એટલે બધાએ સ્વામીને આચાર્ય રાજી પો આપે એમાં આ ભગત આવ્યા છે મહારાજ મા બાપ રાજી રહેજો હવે મારે પણ જવું છે તો મને આશીર્વાદ આપો કે અખંડ ભગવાનનું ભજન થાય સ્મૃતિ રહે એવા આશીર્વાદો રઘુજી મહારાજને તો આ તો મળી જાય ને માથે હાથ મૂક્યા થબડા હાથ કે હા ખૂબ રાજી તમે આવીને આવી સેવા કરો મહારાજ ખૂબ તમારા ઉપર રાજી થાય ગોપાણંદ સ્વામી પાસે આવ્યા ગોપાળંદ સ્વામી તો વાલમાં આમ જેમ ઓલે જાદુજી બાપાને છે ને કલેક્ટરના વાળ ખેંચ્યા એમ આના વાળ ખેંચીને ગોપાનાંદ સ્વામી માથે આમ તાપલી મારીને કીધું કે આ ભગત ધન્ય છે ધન્ય છે તમારી સેવાને એટલો બધો રાજી આશીર્વાદ આપી દીધા પણ ભગતને કેફ ચડી ગયો કે આ માથા ઉપર આવા મહામુક્તોના હાથ પડ્યા છે હવે આ માથા ઉપર બીજા કોઈનો હાથ જ મૂકવા દેવો નથી કેફ ચડી ગયો હું આના ઉપર કોઈનો ગાંજા પાઇ જવું જ નથી એ વળી હાથ મેળને તપલા પકડાવે કે અને વાળનો કાપા બોલો આના ઉપર હાથ કોના પડ્યા છે આ કેફ અને એ કેફમાં વાળ મોટા થઈ ગયા એવું વિત્યા અમે કથામાં લખ્યું વાળ નઈ પાછો વિચાર આવ્યો જુવાન અવસ્થા કે આ તો કદાચ ન મૂકવા દઉં હું સ્વતંત્ર પણ પૈણું ત્યારે બૈરા છોકરા થાય એ તો હાથ મૂકી દે ને શું હામુ જોવો છો બૈરા છોકરા થાય પૈણું આ બધા હાથ મૂકી દે એટલે કે પૈણું જ નથી પૈણું તો આ બધી લપ આવે ને માટે હાથ મૂકવા દેવો નથી આ કેબ ચડી ગયો ભાઈ આ કેબ ત્યારે આપણે તો બધું મૂર્તિનું સુખ આપો તો આપે છે એટલું સારું છે દયા માનો કે આપે છે નકર કાંઈ ન આપે રહું હરિભક્ત ને રે રેવું તમે મિથ્યા પંચ વિષય સૌ હરી એવું વાતાવરણ છે એવું બધું છે આમ એટલે આનંદ કઈ બીજી જગ્યાએ હંતાણો છે ના એ મૂર્તિ તો મૂર્તિ ક્યાં નથી તત્ર તત્ર સર્વત્ર મૂર્તિ મહારાજની રમમાણ છે વિચાર તો કરો એ દયાળુ કેટલા છે રોજ નવા નવા વસ્ત્ર ભક્તના પહેરે રોજ રોજ નવા રૂપે દર્શન આપે છે નિત નિત નવતમ લીલા તમે રોજ જોવો ભગવાનના દર્શન કરો ભાવથી તો રોજ નવો આનંદ આપતા છે પણ એ તો જાગૃત હોય એને ખબર પડે કે આ ભગવાનનો આજ કેટલો આનંદ છે આજ કોઈક એવા હરિભક્તની પાસે જવા ના લાગે છે ક્યાંક સેવા સ્વીકારવા માટે જવાના લાગે છે દોડવા ના લાગે છે આ આ મૂર્તિ એ મૂર્તિ આમ મંદ મંદ હસ્તી હોય આશીર્વાદ કૃપા વરસાવતા હોય એટલે મહારાજે પેલા પૂછ્યું દર્શનનું ફળ બધા માટે હરખું છે સારંગકુંડ મને હે કે ના એ દર્શનનું ફળ મારા મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછો દર્શન ફળ શું તારે મારા કે દર્શન કરે એને દર્શનનું ને એને આ ધ્યાનનું મૂડીમાં એવા સંતો થઈ ગયા જ્ઞાની ધ્યાની રે માવ મૂડીમાં જ્ઞાની ધ્યાની અવિનાશાનંદ સ્વામીનું કીર્તન છે ને મૂળી મારે મૂળી માવ મૂડીમાં જ્ઞાની ધ્યાની સંતો રે છે અનંતો રે માવ મૂડી માં એવા હતા બધા બાપા વારે વારે મૂડી પધારતા સભામાં બેસતા કથા વાર્તા કરતા બધાને આનંદ આપતા એવા બાપાશ્રીનો મહિમા મુક્તો આ સંતો પણ સમજતા એમાં એકવાર બાપાશ્રી પધાર્યા આ સંતો પૈકી એક સંત ચિંહસનનો કઠોળો પકડીને મૂર્તિ આમે એટલા તલીન થઈ ગયેલા એવા દર્શન ભાવથી મૂર્તિનું પાન કરતા હોય એમ આહા હા શું ભગવાનની મૂર્તિ છે અને આમ મુખારવિંદ સામુ સામું જોવે અને એ વખતે એમને આમ ભગવાનની સમૃદ્ધિ તારા મુખની લાવણ મોહન રે એ મૂર્તિ આવી મૂર્તિ જોઈ નથી આવા લટકા આવો પ્રેમ આવો ભાવ એકદમ તલ્લીન થઈ ગયેલા મૂર્તિ કાંઈ ખબર નહીં આજુબાજુમાં એમાં બાપા શ્રી પધારેલા દર્શન કરતા કરતા અને આ સાધુને જોયા ને આટલી એકાગ્રતા દર્શન માટે આટલી એટલે બાપાએ એ જઈને આમ હાથ ફેરવો વાલથી હાથ ફેરવીને કહે છે બાપા કે સાધુ નામ આ જ કરવાનું છે આ કરવા આવ્યા છે બોલો હે આ વસ્તુ છે એ આપણને મળ્યું છે એ જે તે નથી મળ્યું એનો પાવર એનો કેપ એનો આનંદ તો એ પ્રગટ મળ્યા છે મને એ ભગવાનની પ્રાપ્તિ થઈ છે એટલે આત્મજ્ઞાન અને પરમાત્માના જ્ઞાન તેમાંથી જે વૈરાગ પ્રેક્ટો એ વૈરાગ કોઈનો ઓલાય એવો ઓલાતો એ વડવાડ અને અગ્નિ જેવો છે બાકી તો જો સામાન્ય હોય ને તો એને ધક્કા લાગતા વાર લાગતી સામાન્ય ફૂંક લાગે ને ઓળાઈ જાય છે માટે આપણી આ જ્ઞાન ધ્યાન અને ઉપાસના એવો મહિમા સમજાય એટલે ધ્યાન થાય મહેમય ધ્યાન થાય ધ્યાન થાય તો એમાં લક્ષ્ય થાય લક્ષ્ય થાય એટલે ઉપાસનાની દ્રઢતા થાય ઉપાસનાનો અર્થ છે એ તો બહુ ગહન છે ઉપાસના એટલે બાપાશ્રીએ ઉપાસનાના વચનામૃતોમાં જે વાત કરી છે પહેલું જ વચનામૃત ચાલીસમું એમાં બે પ્રશ્ન છે એમાં મુક્તાન સ્વામી મહારાજને હાથ જોડીને કીધું કે મહારાજ ભક્તિમાં અને ઉપાસનામાં શો ફેર છે ત્યારે અહીંયા પણ મહારાજે ભક્તિની વ્યાખ્યા કરી અને ઉપાસનાની વ્યાખ્યા કરી કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવ પ્રકારે ભગવાનને ભજવાય એને કહેવાય ભક્તિ અને પછી ઉપાસનાની વાત ત્યાં ટૂંકમાં બે લીટીમાં કે સાકાર પ્રણાની દઢતા કે ભગવાન સદાય સાકાર છે દિવ્યમૂર્તિ છે નિરાકાર નથી એ પછી ગમે એના ગ્રંથ બીજું ત્રીજું વાંચવામાં સાંભળવામાં આવે તો એની જે ડટતા છે એમાં કોઈ ફેરફાર થાય નહીં અને પોતે બ્રહ્મરૂપ થઈ જાય તોય પણ પરબ્રહ્મ ભગવાનની ઉપાસના કરે રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે એ બ્રહ્મ ભગવાનને બ્રહ્મ ભાવે ભગવાનને એ આ ધ્યાનમાં એટલે ઉપાસના પછી રહસ્યાર્થમાં પૂછ્યું સદગુરુએ બાપા કે આમાં જે ઉપાસનાની વાત કરી છે એવી બીજા ક્યાંય ક્યાંય ઉપાસનાની ત્યારે બીજા ચાર વચના મૃતો બાપાએ ઉપાસનાને માટે કીધા છે એ બધાને તમને ખબર છે એટલે મારે બીજો એના ઉલ્લેખ કરવો નથી પણ ખૂબ આનંદ થાય છે ખૂબ સુખ આવે અને બધાયને મહારાજ બાપા શ્રી અનંત સદગુરુ અનંત મુક્તો એવીને એવી કૃપા આપણા જ્ઞાન યજ્ઞમાં વરસાવતા રહે બધાયને કંઈક પણ નાની મોટી ક્ષતિ દેહભાવમાં રાખવી નથી કોઈને પણ કદાચ રહી જતી હોય તો એને પણ દૂર કરવાની શક્તિ સામર્થ્ય એ બાપા આપણને આપે એવી આજના દિવસે પ્રારંભમાં શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત મુક્ત અનંત સદગુરુના ચરણમાં પ્રાર્થના કરી માણીઓ મારી વાણીરૂપી વિષ પુષ્પ એ અહીંયા મહારાજના ચરણોમાં હું સમર્પિત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ मन <laughs> मुख्य